જાનું હું મરી જાઉં તો હું કરું? હું આખી જિંદગી મારી બેન જોડે રહું અને હું મરી જાઉં તો તમે શું કરો? હું એ આખી જિંદગી તારી બેન જોડે. જયારે પાપનો ગળો ભરાઈ જાય ત્યારે આમ ગળો હટાઈ લેવાનો, સિન્ટેક્સ ની ટોકી મૂકી દેવાની એટલે એમાં ભરાય. આપડે તો ચસ ઉધારવાના છીએ નહીં ભાઈ. લોકો બોબલા મારું મન થાય ને તો બધા ભાઈ બંધો ને 5-5 લાખ રૂપિયા દઉં તો આપને. પણ મન તો થવું જોઈએ ને, મન જ નહીં થાય. એટલે મન છે ને ચંચળ હોય. મારા ઘરમાં હું ધારું ને એ જ થાય એમ. પણ મારે હું ધારવાનું એ મારી વાઈફ નક્કી કરે. પત્ની પીડિત છે એટલે બબલે પેલા રાજુભાઈ છે ને તો હાવ લુખા થઈ ગયા છે. કડકી ચાલે છે એમને. એમ તારી ઉછી ના લેવા આવ્યા હતા? ના, હું એમના ત્યાં ઉછી ના લેવા જતો ને તો મને ના હાલે. કશું કશું નથી બોલ્યો. એ લે બબલે આલુ પરોઠું ખા. એટલે કેમ આટલો ઓકવર્ડ ટેસ્ટ આવ્યો? ક્યાંથી લાવ્યો? એટલે એટલે અમારી મમ્મી કાલે અઠવાડિયામાં નો ખવા લીધું ને તો હું ભૂલી જતો. તો પછી આજ હવાર લઈને ને કરો તો પછી ખબર આપડા બાપ દાદા કેતા હતા કે અન્ન ફેંકી દેવું એના કરતા કોક ના પેટમાં જાય ને હારું. મેં કીધું આમ બબલ લઈને ખવડાવી દઉં પણ તને ના નથી. આ તો પડી બબલે. વાર કેટલા હોય? 7. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. તો 7 વાર હોય તો સતવાડિયું ના કેવું જોઈએ? આ બધો અઠવાડિયું તમે કેતો વિચારવા જેવું નહીં. આ તો વિચાર. ઓહો વિચાર. એક બેવફા કી યાદ મેં જામ ઉઠા લિયા. એક બેવફા કી યાદ મેં જામ ઉઠા લિયા. લગાયા ફિર બ્રેડ પર ઓર ખા લિયા. પેટ પૂજા તો કરવી પડે ને. ઓહો પ્રેમિકાની બાહોમાં એવો જોશ આવ્યો. પ્રેમિકાની બાહોમાં એવો જોશ આવ્યો. બહેરું જોઈ જઈને પછી સીધો આઈસીયુમાં હોશ આવ્યો. દર ફેરાવા ડખા પડે. અગરબત્તી કી મમ્મી કો ક્યા કહેતે હૈ? ક્યા કહેતે હૈ? મોમબત્તી. બબલે બાઇક ની ચાવી આવે ને પેલા જીત્યા મંગાવીશ. બીજું કઈ કીધું? ઓવર. કે ચશ્મીસ ના લે તો કે કોઈ બીજા ની લેતો. એને કીધું તું એવું? પરપોટા રૂપિયા 2 જગ્યાએ જ હચવાય. એક તો બેંક માં મૂકી દો અને બીજું બૈરાન આપી દો. પણ આ 2 વસ્તુમાં એક ફેર છે. શું? બેંક માંથી પાછા જોતા હોય ને તો મળી જાય. બહેરા જોડે થી કોઈ દાડો ના મળે. પરપોટા ઉત્તરાયણ ની તૈયારી કેવી ચાલે છે? મેં દિવાળી ના હુતરી બમ હાચવી રાખ્યા છે. કેમ? એટલે હુતરી બમ ની હુતરો સોડી સોડી ની ના થયો પતંગ ચગાવવાની. એટલે આપડી પતંગ કપાય નહી. એટલે આ ઉભો રહે. આ કપાઈ જાય. ગમતી હતી મને એક છોકરી. ગમતી હતી મને એક છોકરી. આઈસઈ ના લગ્ન ની કંકોત્રી. એટલે પરપોટા દિવાળી ના હારા કેટલા મેસેજો આવ્યા છે યાર? ફોટા અને વિડીયો અને જે ને તે મોકલ મોકલ કરે બધા. એટલે મારા તો ફોન માં દિવાળી ના એટલા દીવા ભેગા થયા છે ને પણ ચાર્જિંગ ના કોણા માંથી તેલ ટપકશે. આ તો મેં સાફ સફાઈ કરી દીધી નહી તો તને બતાવતો.